ગુજરાતમાં સતત ચર્ચામાં રહેતું ગોંડલ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આજે ચર્ચા રાજકારણની નહીં પરંતુ રજવાડાની છે. ગોંડલમાં અસલી રાજા અને નકલી રાજાનો ભેદ સ્પષ્ટ કરવા સુધી વાત પહોંચી ગઈ છે. સામાન્ય રીતે આપણે ત્યાં ગુજરાતમાં નકલીનો રાપડો ફાટ્યો છે. નકલી કચેરી, નકલી ટોલનાકા, નકલી અધિકારી અને નકલી ધારાસભ્યના પીએ પણ સામે આવી ચૂક્યા છે. પરંતુ હવે રજવાડામાં હક જમાવતા નકલી રાજાની વાત પણ સામે આવી છે. પહેલા સાંભળો ગોંડલ સ્ટેટના મહારાજ હિમાંશુ સિંહજીના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાએ શું કહ્યું. જે મીડિયાના મારફતથી, સોશિયલ મીડિયાના મારફતથી જે વાત મને જાણવા મળી છે કે ભાઈ ફરજી યુવરાજ સાહેબ, ફરજી રાજા, ફરજી ગોંડલ સ્ટેટ, તો આ વાતનો હું ગોંડલ સ્ટેટના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજા એક ખુલાસો કરું છું કે ભાઈ હમણાં થોડા સમય પહેલાં એક કડવા પાટીદાર સમાજનું અમદાવાદ કે મહેસાણા ખાતે ક્યાંય બી એક કાર્યક્રમ થયેલો, તેમાં ગોંડલ સ્ટેટના નામનો ઉલ્લેખ હતો. પણ ગોંડલ સ્ટેટને આવું કોઈ બી આમંત્રણ મળેલું નથી, ગોંડલ સ્ટેટ કોઈ જગ્યાએ ઉપસ્થિત રહ્યા નથી. એવી જ રીતે બીજો કિસ્સો કે ધંધુકાની અંદર 111 દીકરીના સમૂહલગ્ન કોઈ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા, ખૂબ સારું કાર્ય કરવામાં આવ્યું, એમાં પણ ગોંડલ સ્ટેટ, ગોંડલ યુવરાજ સાહેબ આવા બધા નામના ઉલ્લેખો થતા હતા. પરંતુ ગોંડલ પેલેસે કોઈ પ્રતિનિધિમંડળ કે કોઈ આવીને આવો કોઈ આમંત્રણ આપ્યું હોય કે અમે એને હા પાડી હોય કે એવું કંઈ ઘટના નથી. તાજેતરમાં જ ગોતા ખાતે ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન થયેલું ત્યારે પણ ગોંડલ સ્ટેટનો બધો ઉલ્લેખ હતો, ગોંડલ યુવરાજ સાહેબ આવી બધી વાતો હતી. તો હું આપના બધાને સ્પષ્ટતા કરું છું કે ભાઈ યદુવેન્દ્રસિંહ જાડેજા જે ગોંડલ સ્ટેટના 9 પેઢી પહેલાંના છૂટા પડેલા ભાયા જ છે, જેમનું ગામ છે દાળિયા અને વેજા ગામ, જે રાજવી વખતમાં, રાજવીકાળના સમયમાં એમને એમના પૂર્વજોને એ ગામ આપેલા હોય, એ યદુવેન્દ્રસિંહ જાડેજા ત્યાંના છે, અમદાવાદ સ્થિત પોતે રહે છે. અને ઘણી જગ્યાએ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી, ઘણી જગ્યાએ વિડીયોમાં, યુટ્યુબમાં, બધી જગ્યાએ જોયું કે ગોંડલ યુવરાજ સાહેબ ગોંડલ સ્ટેટના પ્રતિનિધિ અથવા ગોંડલ સ્ટેટ તરીકે પોતે જ્યારે આવી રીતે હાજર રહેતા હોય તો બધાને અમે સ્પષ્ટતા કરી છે કે ગોંડલના સ્ટેટ એ ગોંડલના 17મા ઉત્તરાધિકારી અને મહારાજા સર ભગવતસિંહજી, જે સેનાથી સમગ્ર વિશ્વમાં ગોંડલ પ્રખ્યાત છે, તેના 5મા ઉત્તરાધિકારી, એટલે કે એ હાલમાં વર્તમાન મહારાજા હિમાંશુસિંહજી સાહેબ છે. અને આ બધી જ બાબતો સાથે અમને કોઈ લેવા દેવા નથી. પણ યદુવેન્દ્રસિંહ જે જગ્યાએ ફરજી રાજા કે જે કંઈ શબ્દો એમને આવતા હોય કે ભાઈ ગોંડલ ફરજી ગોંડલ સ્ટેટ કે, તો આ બાબતમાં હું સ્પષ્ટતા કરું છું કે આમાં ગોંડલ મહારાજા સાહેબ કોઈ જગ્યાએ નથી અને યદુવેન્દ્રસિંહજી કોઈ ગોંડલ સ્ટેટ નથી. અને ખાસ કરીને એક મેં વિડીયો જોયો હતો, એની પણ સ્પષ્ટતા કરું છું કે કોઈ અર્જુનસિંહજી ગઢુલા કરીને અર્જુનસિંહજી કોઈ સાહેબ છે, એમને પણ ખાસ કરીને યુટ્યુબમાં મેં એમના વિડીયોમાં જોયું, સાંભળ્યું કે ભાવનગર મહારાજા સાહેબને જ્યારે અમે મનાવવા ગયા ક્ષત્રિય મંચ માટે ત્યારે ગોંડલ યુવરાજ સાહેબ પણ અમારી સાથે હતા. તો આ વાત બિલકુલ તદ્દન પાયાવી હોણી છે, યદુવેન્દ્રસિંહ કોઈ ગોંડલ યુવરાજ સાહેબ નથી. અને બીજું કે ગોંડલ મહારાજા સાહેબ ગોંડલ સ્ટેટના પરિવારમાં અત્યારે હાલ એક ગોંડલ મહારાજા સાહેબ બિરાજમાન છે, એક ગોંડલના રાજમાતા સાહેબ કુમુદકુમારીબા સાહેબ છે, તો બે વ્યક્તિઓ પોતે પરિવારમાં છે. અને ગોંડલ મહારાજા સાહેબે કોઈ પણ વ્યક્તિને યુવરાજ સાહેબ તરીકે ક્યાંય ખોળે લીધેલા નથી, કે જેથી કરીને આ સ્પષ્ટતા એટલા માટે કરી છે કે આવું કોઈ લોકો ગલત ફેમીમાં ન આવે. ગોંડલ સ્ટેટ પ્રત્યે હંમેશા લોકોને આદરભાવ અને માન સન્માન છે, તે હંમેશા જળવાઈ રહે અને આવી રીતના કોઈ ફરજી વ્યક્તિ એનો લાભ ન ઉઠાવે તે માટે આપની સામે આ સ્પષ્ટતા કરી છે. ગોંડલના સ્વપ્નદ્રષ્ટા રાજવી સર ભગવતસિંહજીને કારણે આજે ગોંડલ અને તેના રાજવી પરિવારની ખ્યાતિ દેશ વિદેશમાં છે. પરંતુ અસલી અને નકલી રાજા વચ્ચેનો ભેદ સામે આવતા લોકો પણ આશ્ચર્યમાં છે. ગોંડલ રાજ પરિવારના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે બસ આ જ જોવાનું બાકી હતું. સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ.